30 લાખ નો 3 કરોડ એ પણ એક જ વર્ષમાં? બાપુજી હવે આ નાના નાના આંકડા ગણવાનું બંધ કરો, કરોડોનો હિસાબ કરો, કરોડોનો. મેં છે ને એમને ફિલ્મ લાઈનમાં પૈસા નાખવાથી કેટલો ફાયદો થાય છે ને બધું સમજાવી દીધું છે. કેવું ન થાય કે કરોડો રૂપિયા કમાવા નીકળીએ ને આપણી કરોડરજ્જુ ભાંગી જાય. આપણે જે પેલી ફિલ્મ બનાવેલી ને એ ફિલ્મ આપણી ડૂબી ગઈ. નહીં, આપણે પૈસે તો કે ખલાસ થઈ ગયા છીએ. અરે રે, આપણા નસીબ જ ખરાબ. મોટે ઉપાડે ફિલ્મ બનાવવા ગયા તો આપણી જ ફિલ્મ ઉતરી ગઈ. અરે મહેરબાની કરીને ફિલ્મનું નામ નહીં લેતી મારી માં. અરે ફિલ્મે તો આપણને ધોઈ નાખ્યા. અરે મારી તબિયત કેવી ખરાબ થઈ ગઈ હતી, કેટલા બધા એક્સરે પડાવવા પડે. આજકાલ તો થિયેટરમાં ફિલ્મને બદલે મારા એક્સરે જ બતાવે છે. આ વેતાળજી કેમ ના આવ્યો? શું? અરે રાજેશ, અરે શું તમે એને વેતાળ કહો છો? વિક્રમાદિત્ય ને એ વેતાળ. જેવી ખબર પડે કે હું ઘરની બહાર નીકળવાની તૈયારીમાં જ છું કે તરત કોઈક ઝાડ પરથી કૂદકો મારી ખભે ચડી જાય ને તરત બૂમ મારે. બાપુજી, બાપુજી, બાપુજી. આ જો જો, હજી ઘરથી બહાર નીકળવાની તૈયારીમાં તો બૂમ સંભળાણી ને બાપુજી. સોરી સોરી, જરા મોડું થઈ ગયું. અરે તમે બેઠા છો, જલ્દી ચલો. અરે આ તારો જ દીકરો છે ને? આપણો. અરે પણ કેવું પૂછે છે, પોતે મોડો આવે છે ને મને કહે કે ચાલો જલ્દી, ચાલો જલ્દી. ચંચુકભાઈ. અરે અરે મગનભાઈ, છગનભાઈ, સંભાળીને પણ આવો. નમસ્તે 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 નમસ્તે. આવ્યા છો તો બેસો પણ ખરા, બેસો. હા તોય બેસ. ચંચુકભાઈ, હાજી, અમે તમને એક ખાસ કામ માટે મળવા આવ્યા છીએ. જો તમે ફાળો ઉઘરાવવા આવ્યા તો અમે હમણાં જરા કામમાં જઈએ, પછી આવજો. ચંચુકભાઈ, ફાળો ઉઘરાવવા નહીં, અમે તમને ઉઠાવવા આવ્યા. એ મારા બાપુજીને સોપારી લીધી. હે રાજેશ, તું મૂરખ છે. બાપણ કેતો હતા કે અસલ બાપ પર ગયો. અરે ચૂપ રે ગધેડા. અરે આ તો છગન મગન ની જોડી આપણી સોસાયટીમાં પ્રખ્યાત છે. અરે મગન વાળ વાળા ને છગન તાલ વાળા. અરે મગઈ પાન ની જોડી કેવાય છે. હવે મગઈ પાન કોઈ દિવસ સુપારી ખાય? ધનસુભાઈ, વાત જાણે એમ છે કે આપણી સોસાયટીના સેક્રેટરી માટેની ચૂંટણી આવી રહી છે. સોસાયટીના સેક્રેટરીની ચૂંટણી? આમ તો પોપટલાલ જ દર વર્ષે બિનહરીફ ચૂંટાઈ આવે છે. હા, અને એટલે દર વર્ષે ચૂંટણી જેવું કંઈ લાગતું જ નથી. પણ આ વખતે કેટલાક સભ્યોએ નક્કી કર્યું છે કે પોપટલાલને તો હરાવવા જ. એવું શું કામ કરવાનું? ભલે ને જીતતા બિચારા. ભાભી, એમાં શું છે ને કે પોપટ દર વર્ષે ચૂંટાય છે એટલે રીઢો ગુનેગાર જેવો થઈ ગયો છે. કોઈની તકલીફ જ નથી જોતો, કોઈની ફરિયાદ નથી સાંભળતો. એટલે આ વખતે તો અમારે એની સામે મજબૂત ઉમેદવાર ઉભો રાખવો જ છે. અરે અમારા બાપુજી તો મજબૂત છે, એમને ચૂંટણીમાં ઉભા રાખી દો. અસલ સુરતી માંજા જેવા છે. ઓલા પોપટનો પતંગ તો હવામાં જ કાપી નાખશે. એ જ તો અમારે કરવું છે ધનસુખભાઈ. તમે ચૂંટણીમાં ઉભા રહેવાની ના ના પાડતા હો. પણ સેક્રેટરી બનીને હું કરું શું? આવું બધું આપણને ન ફાવે ભાઈ. અરે ધનસુખભાઈ, તમારી જેવો બીજો ઉમેદવાર અમને ક્યાં મળવાનો છે? તમે કેમ નથી સમજતા? સોસાયટી વાળા બધા હેરાન હેરાન થઈ ગયા છે. એમાં શું છે, કોઈના ઘરના છતમાંથી ચોમાસામાં પાણી ટપકે છે તો કોઈના છતના ગાંપડા જ ઉખડી ગયા છે. બધા લોકો દુઃખી દુઃખી થઈ ગયા છે. અને પેલો પોપટલાલ તો કોઈની ફરિયાદ જ નથી સાંભળતો. ધનસુખભાઈ, હવે જો તમે ના પાડશો ને તો અનર્થ થઈ જશે. હા ધનસુખભાઈ, તમે તો અમારા તારણહાર છો. જુઓ છગન મગનભાઈ, તમે મહેરબાની કરીને હાર જીતની વાત નહીં કરો. મને થોડો સમય આપો, હું તમને બધું વિચારીને કહીશ. બાપુજી, એમાં વિચારવાનું શું, બની જાવ સેક્રેટરી, બાકી બધું હું સંભાળી લઈશ. નવી પેઢી ધર્મ નો સાચો મર્મ સમજે છે. બોલો મામા, આ બધું શું છે? આ મૂકો ને, આમાં જૂના સમાચાર છે. મારી પાસે મસ્ત ગરમા ગરમ સમાચાર છે. તારી પાસે ગરમા ગરમ સમાચાર છે? બોલ શું છે, બોલ. બાપુજી છે ને આપણી સોસાયટીના સેક્રેટરી બનવા માટેની ચૂંટણી લડવાના છે. હે? હા, કોણ? કોની સાથે લડવાનું છે? કોઈ કોઈ સાથે લડવાનું નથી જસુ. હા, હમણાં રાજુ બોલ્યો ને
ચૂંટણી લડવાના છે લડવાના છે કોની સાથે કેમ છે પણ અરે જોગ માયા લોહી પીવાનું બંધ કર ને તું યાર લોહી પીવાની કોણ લોહી પીએ તમારું હું લોહી પીઉં છું શા પરથી લાગે તમને રાજી આને કે હું ગાંડો થઈ જઈશ ગાંડો શું કામ આજો મામી હો બેટા મારે છે ને ચા પીવી છે ચા પીવી છે શું કામ અત્યારે શું કામ ચા પીવી છે મારે છે ને મસ્ત ગરમા ગરમ મીઠી કડક કાઠિયાવાડી તમારા હાથની ચા પીવી છે હસ નહીં રાજા મરવાનું છે આ હસે છે આ જ્યારે પણ આવું હશે ત્યારે ડર લાગે છે મને અરે સરસ ગરમા ગરમ કાઠિયાવાડી ચા પીએ છે ને હમણાં લઈ આવું છે બેટા ચા ચા હમણાં લાવું છે ચા ચા અરે સાંભળ મારી માટે પણ લાવજે હાસ આ ઉપાધી ગઈ બોલ હવે શું છે બાપુજી છે ને સોસાયટી માટેની સેક્રેટરીને ચૂંટણી લડવાના છે તો પછી એને માટે આપણે કંઈક તૈયારીઓ કરવી પડશે કે નહીં બોલ બોલ કઈ તૈયારી કરવી બોલ તૈયારીમાં એમ કે આપણે કંઈક હેન્ડબિલ છપાવીએ બેનર છપાવીએ અને એ બધું કંઈક છપાવીએ ને અને મોટું બેનર બનાવીએ એના પર લખીએ કે આમ આપનો કિંમતી મત ધનસુખલાલને જ આપો કેવું સારું લાગે ને ક્યા બાત હે ધનસુખલાલના લાલ હવે મને એ કહે કે આપણે હેન્ડબિલ ને બધું કેટલા છપાવવા છે ખર્ચાની ચિંતા નહીં કરો મામા ખર્ચાની ચિંતા નહીં કરો બોલે ખર્ચો કોણ આપશે પોપટ કાકા આપશે કે ભૈયા નો સસરો આપશે એ લોકો કોઈ ખર્ચો નથી આપવાના તો તારા પપ્પા ને પૂછ્યું તો ખર્ચા માટે પૂછવાનું છું કે પૂછવાનું છું જો ચૂંટણી જીતશું ને તો આપ આપ ખર્ચો વસૂલ થઈ જશે ધનસુખભાઈ સાહેબ આ ફોર્મ પર સહી કરો યુનિફોર્મ પર સહી કરવાની ફોર્મ પર આપો કંઈક અચ્છા ક્યાં આ સોસાયટીનું છે ને જીતેગા ભાઈ જીતેગા ધનસુખભાઈ જીતેગા ધનસુખભાઈ અમર રહો એ અમર રહો એટલે શું આ જીવે છે જિંદાબાદ બોલો જિંદાબાદ ધનસુખભાઈ જિંદાબાદ ધનસુખભાઈ જિંદાબાદ શાંતિ 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 નમસ્તે સજ્જનો અને સંધાનીઓ આજે હું આપની સમક્ષ ધનસુખલાલ ધનસુરિયા ચૂંટણી માટે મત માંગવા ઉપસ્થિત થયો છું આપણા પરમ મિત્ર પોપટલાલ અત્યાર સુધી આપણી સોસાયટીના સેક્રેટરી રહેતા આવ્યા છે એમણે આપણા સૌ સભ્યોની ખૂબ સેવા કરી પણ હવે એ આરામના હકદાર છે એટલે આપ સૌ સભ્યોને મારી વિનંતી છે કે આ ધનસુખલાલને સેક્રેટરી બનાવી અને વિજયી બનાવશો તાલિયા ભાઈઓ બસ એક મોકો તમે જો મને આપશો તો ખંત અને પ્રમાણિકતાથી હું તમારા સૌ સભ્યોની સેવા કરીશ અને એમાં ક્યારેય પાછો નહીં પડું બાપુજી બધાના ઘરે આપણે મત માંગવા જઈએ ને ત્યારે આ બોલવાનું હોય અરે આ હું નેટ પ્રેક્ટિસ કરતો હતો નેટ પ્રેક્ટિસ કેમ આમ કરે છે ક્રિકેટ રમતા પહેલા નેટ પ્રેક્ટિસ નથી કરવી પડતી કરવી પડે કે નહીં વાહ બાપુજી તમે તો છુપા રુસ્તમ નીકળ્યા આ બસ તો ભાઈઓ અને બહેનો તમારી તકલીફ મને દુઃખ પહોંચાડશે તમે હેરાન થશો અને આંસુ મારી આંખમાં આવશે આ બાપુજી વાહ તમે તો નેટ પ્રેક્ટિસ માં સિક્સર પર સિક્સર મારો છો સૌ સભ્યોને મારી વિનંતી છે કે આપનો કિંમતી મત મને આપી મને જ વિજયી બનાવો જય હિન્દ જય શ્વેતા મામા આ શ્વેતા કોણ છે શ્વેતા એ જ પૂછું છું શ્વેતા કોણ છે ને બાપુજી કોની જય જયકાર બોલાવે શ્વેતા એ તું મને શું પૂછે શ્વેતા કોણ છે હું નથી ઓળખતો તારા બાપુજીને કેની જય બોલાવે બાપુજી બોલાવે બાપુજી આ શ્વેતા કોણ છે કેમ આવો સવાલ કરે છે આપણી શ્વેતા આપ કોણ શ્વેતા અરે આપણા બધાની શ્વેતા બનેવી લાલ શું બનેવી લાલ આપણા બધાની શ્વેતા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ આપણી સોસાયટીનું નામ શ્વેતા જ છે ને લ્યો પહેલી વાર ડોકું ધોણાય વગર હા બોલા તો ચાલો બોલો જય હિન્દ જય હિન્દ જય શ્વેતા જય શ્વેતા વેરી ગુડ કોણ છે આ
મહેશ. સર હું છું મહેશ. અહીંયા આવ. નોટબુક અધૂરી કેમ છે? જતો રડ નહીં, રડ નહીં. અરે શાંત થઈ જા, શાંત થઈ જા બેટા, જો શાંત થઈ જા. અરે ભલે તારી પાસે કોઈ જવાબ ન હોય તો કઈ વાંધો નહીં. અરે અધૂરી તો અધૂરી, શું કરું? અને જો જો તું, અરે રડવું હોય તો જરા સૂરમાં રડ પણ. જો અધૂરી છે તો ભલે નહીં, હું લખી નાખું છું, પણ તું શાંત થઈ જા, શાંત થઈ જા. અરે ચૂપ બેસી જા. મોટા ભાઈ. કોણે કોણે મને મોટા ભાઈ કહ્યો? હા કોણે? રાજુ તું તું ક્યારે આવ્યો? જ્યારે તમે આને શાંત રાખતા હતા ને ત્યારે. અરે એ યાદ નહીં કરાવ. શું થયું? બાપુજી એ છે ને ધડાકો કર્યો છે, આખી સોસાયટીમાં એમનું નામ ગાજી ઉઠ્યું છે. બાપુજી આ ઉંમરે ધડાકો કર્યો, એના કારણે આખી સોસાયટી ગુંજી ઉઠી. એવું તે શું કર્યું? સાંભળો તો ખરા, બાપુજી છે ને આપણી સોસાયટીના સેક્રેટરી બનવા માટે ચૂંટણી લડવાના છે. એટલે તમે આ ક્લાસ બાસ શું લઈને બેઠા? ચાલો જલ્દી જઈએ, આપણે તૈયારી કરવાની છે. ચાલો ચાલો છોકરાઓ, તમે લોકો ઘરે જઈને રડજો, નહીં ઘરે જઈને લખજો. ચાલો જલ્દી જઈએ. ચાલો બાપુજી, અડવાણી જીની જેમ તમે પણ સોસાયટીમાં વિજય રથ ફેરવો. અને ગામમાં ક્યાંક ફેરો? અરે માથું નહીં ફેરવો ને, વિજય રથ ફેરવો. અરે વિજય રથ ફેરવવામાં ખર્ચો કેટલો થાય ખબર તમને લોકો ને? બાપુજી ખર્ચાની ચિંતા નહીં કરો, આપણે ખટારો ભાડે લેવાનો, ઉપર રથનું લેબલ લગાડવાનું અને વિજયભાઈને બેસાડી દેવાના. બની ગયો વિજય રથ. હે એ ચૂપ રે. નહીં બાપુજી, એના કરતા છે ને તમારા નામના લોકોને નરમ ગરમ ધાબળા વેચો, એમને કામ પણ લાગશે અને તમારો પ્રચાર પણ થશે. વિજય, પ્રચાર માટે ધાબળા ન હોય, ધાબળાને શું ધોઈ પીવાતા? ને ધાબળા ધોવામાં વાર કેટલી લાગે? તમે શું પ્રો? અરે બાપુજી પ્રચારની ચિંતા નહીં કરો, મેં 5000 પોસ્ટરનો ઓર્ડર આપી દીધો છે. 5000 પોસ્ટરો ને બેનરો? અરે આટલા તો ફ્લેટ પણ નથી આપણી સોસાયટીમાં. અને તું બીજી રીતે વિચારતો હોય ને 24 કલાક બાથરૂમમાં પાણી તો આવે જ છે. અરે સોસાયટી વાળા આજ સુધી કહેતા હતા, હું તને કહીશ, તું ખરેખર ગધેડો છે. જો હું છે ને આ સોસાયટીની ચૂંટણીમાં ઊભો છું, લોકસભા કે વિધાનસભાની નહીં. ઓર્ડર આપતા પહેલા મને પૂછવું તો જોઈતું તું? તારે કેન્સલ કરી નાખ, હમણાં હમણાં ઓર્ડર કેન્સલ કરી નાખ. અરે આટલા બધા ખર્ચા આપણને પોસાય નહીં. અરે બાપુજી ખર્ચો છે નો, ખર્ચો છે નો, આ ચૂંટણીમાં તો આપણે બેફામ ખર્ચો કરવો પડે. ને બાપુજી અત્યારે તમે તમારે ખર્ચો કરો તો શું છે કે પૈસા બનાવતી હોય દિલ ડંખે નહીં. તમે ચૂંટણી જીતવાની તૈયારી કરો ને, બાકી બધું અમે સંભાળી લઈશું. ખબરદાર, સંભાળી લઈશું એટલે કાન ખોલીને સાંભળી લો, તમારે કોઈએ કંઈ પણ આડું ઓળું કરવાનું નથી. આ અરે પણ એમણે ક્યાં કશું કહ્યું છે? તમે આટલા બધા ગુસ્સે શું કામ થાવ છો? અરે આ શેતાનોને હું ઓળખું છું, સર્કસ ન હોય ને ત્યાં પણ સર્કસના ખેલ કરે એવા છે. અને હું આ સોસાયટીના સભ્યોની સેવા કરવા માટે ઊભો છું, નહીં કે મેવા ખાવા એટલે કે પૈસા કમાવા. અને આ એકવાર હું સેક્રેટરી પદ પર આવી જાઉં પછી મારા આ પદનો કોઈએ પણ ગેરલાભ લેવાનો નથી, સમજ્યા? હા બાપુજી, તમે કેશો એમ જ થશે. વાહ ભાણિયા વાહ, મુખ મે રામ બગલ મે છુરી. હા તો સજ્જનો અને સન્નારીઓ, હું તો જનતાનો સેવક છું. જનતાની દરેકે દરેક તકલીફ મારી તકલીફ છે, જનતાના દરેકે દરેક દુઃખ મારા દુઃખ છે. એટલે આ સોસાયટીના કોઈ પણ રહેવાસીને કોઈ પણ જાતની તકલીફ હોય, જેમ કે ઘર પર છત જ ન હોય, અને છત હોય અને સમજો કે પાણી ટપકતું હોય અને ઘરમાં પાણી જ ન આવતું હોય, તો કોઈ પણ સમયે મારા ઘરનો દરવાજો તેઓ ખખડાવી શકે છે. અને હા, મને રૂબરૂમાં કે ફોન પર પોતાની તકલીફ જણાવી શકે છે, હું દરેકે દરેક મુશ્કેલીઓનો તાત્કાલિક નિકાલ લાવીશ. બનેવીલાલ, તમે આ શું કરો છો? હા આમાં તો તમે જ મુશ્કેલીમાં આવી જશો. શું વાત છે, ધનસુખલાલ તો ખૂબ સારા માણસ લાગે છે. થેન્ક યુ. અરે પોપટલા લાવવાનો હતા, કોઈની વાત પર ધ્યાન જ નહોતા આપતા. ધ્યાનની શું વાત કરો છો, ફરિયાદ લઈને જે ઉલટાનો ખખડાવી નાખતો. હું શાંતિ શાંતિ શાંતિ. જુઓ સોસાયટીના ભાઈઓ અને બહેનો, હું તો તમારી સેવામાં હાજર રહીશ જ, પણ મારા પરિવારના દરેકે દરેક સભ્યો પણ તમારી સેવામાં હાજર રહેશે. બાપુજી તમે અમને કેમ દાવ પર લગાવો છો? યુધિષ્ઠિરની જેમ નહીં કરો તમે. તું ચૂપ રે રાજુ. જુઓ
સોસાયટીમાં કોઈ પણ રાજુ માંદુ થાય, એટલે કે કોઈ પણ સાજુ માંદુ થાય, કોઈ પણ જાતની ઇમરજન્સી આવી પડે તો બે ધડક તેઓ મારી ગાડી, મારો ટેલિફોન કે મારું ફ્રીઝ ઉપયોગમાં લઈ શકે છે. સમજો ને કે આ બધું તમારું જ છે. અરે બાપુજી આ શું કરો છો? અરે દાનવીર કાંડ નહીં બનો. અરે એમને છોડો ને, નહીં તો આપણે બધા પબ્લિક પ્રોપર્ટી બની જઈશું. જુઓ જુઓ સોસાયટીના મેમ્બર્સો, આપણે બધા સાથે રહીએ છીએ સોસાયટીમાં, એટલે એક કુટુંબ ના કહેવાઈએ, એક પરિવાર ના કહેવાઈએ. મામા બાપુજીને લગામ પહેરાવો, નહીતર છે ને વનવાસ નો વારો આવશે. મને વિલાલ તમે આ શું કરી રહ્યા છો? મને વિલાલ તમે જો વધારે આગળ કંઈ પણ બોલ્યા, વધારે દયાળુ થયા ને, તમે રસ્તા પર આવી જશો. આ કઈ લોકસભાની ચૂંટણી નથી કે તમે વચનો આપી જાઓ છો અને લોકો 5 વર્ષમાં ભૂલી જશે, સમજ્યા? પ્રિય મતદાતાઓ, હું તમારી દરેકે દરેક મુશ્કેલીઓનો અંત લાવીશ, પણ એક લિમિટમાં, એક મર્યાદામાં. શું છે કે મર્યાદાની બહાર જવું મને પસંદ નથી. વાહ બાપુજી વાહ, શું ઉચ્ચ વિચારો છે તમારા. તાળીઓ! અરે એ નહીં, તાળીઓ, તાળિયા! ચોખ્ખા ચોખ્ખા છે. અરે મમ્મી શું કરે તું? બાપુજી યુદ્ધ લડવા નહીં, ઇલેક્શન નું રિઝલ્ટ જાણવા જાય છે. એ મમ્મી તું એ રીતના આરતી ઉતારે જાણે બાપુજી યુદ્ધમાં શહીદ થવા જતો હોય. એ બાબા તમે લોકો ચૂપ રહેશો? હા એ ચૂંટણી તો ચૂંટણી, લડ્યા તો ખરા ને, એમાં એમની જીત થાય, એનું પરિણામ સારું આવે, એના માટે એમને શુકન કરાવું છું. મને વિલાસ, મારે 3 સન છે પણ મને સખત ટેન્શન થાય છે. મને વિલાસ જોયું કેટલું ટેન્શન છે જોયું. અરે તમે ટેન્શન નહીં કરો, તમને એ વાતની ચિંતા છે ને કે તમે જીતશો કે હાર? તમે ચોક્કસ જીતશો જ. તમને ખાતરી છે? હા હા બાપુજી તમે જ જીતશો. ચૂંટણી પ્રચાર વખતે જે તમે છૂટા છે, દાન કર્યું છે, જનતાને બધું અર્પણ કર્યું છે, તો તમે જ જીતશો. ચાલો ચાલો રિઝલ્ટ આવી ગયું છે, ચાલો જલ્દી ચાલો ચાલો. જુઓ ભગવાન તમને જીતાડશે. હા થેન્ક યુ. બનેવીલાલ યા હોમ કરીને પડો, પતે છે આગે. યહો બાપુજી ઘરવાળાઓની સાથે લડવાનું બંધ કરીને આ વખતે ચૂંટણી સાથે લડ્યા છે? ચૂંટણી સાથે નહીં, ચૂંટણીમાં લડ્યા છે, એનું રિઝલ્ટ છે, જોવા જવાનું છે કોણ જીત્યું, બાપુજી કે પોપટલાલ. નહીં નહીં આ કઈ કન્ફ્યુઝન છે. અરે આનો પાછો ફ્યુઝ ગયો. ચાલ 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 ચાલ. અરે મને લેતા જાઓ. હા ચાલો ચાલો. ભગવાન સૌનું કલ્યાણ કરજો. સજ્જનો અને સન્નારીઓ, આપણી સોસાયટીમાં સેક્રેટરીની જે ચૂંટણી થઈ હતી એનું પરિણામ આવી ગયું છે, અને મને જણાવતા આનંદ થાય છે કે શેઠ શ્રી ધનસુખભાઈ ધનસુરિયા દોઢ મતે વિજયી થાય છે. દોઢ મતે? દોઢ મતે કેવી રીતના? અરે આપણી સોસાયટીમાં પેલો ડોઢો છે ને. કોણ ડોઢો? અરે એની ફઈબાએ નામ ડોઢો પાડ્યું છે. અચ્છા અચ્છા એ ડોઢો. હા તો એનો મત અમે દોઢ ગણ્યો છે, અને એટલે ધનસુખભાઈ દોઢ મતે વિજયી થાય છે. વાહ વાહ વાહ, તાળીયા તાળીયા. શું વાત છે બાપુજી, બાપુજી તમે જીતી ગયા. જીતી ગયો? હા દોઢા. ભાનરાગ ગાવો જ પડશે. ગાવ ગાવ. જાગો, ધીમે વગાડો ધીમે વગાડો, વાગી જશે. દોઢા! અરે અહીં તો બધા જ દોઢા છે. વાહ બાપુ વાહ, તમે તો કમાલ કરી, પહેલી જ વારમાં મારા પોપટલાલને પછાડી નાખ્યો. હા બાપુજી, જો આમ જ જીતા રહેશો ને તો એકવાર લોકસભાની ચૂંટણી પણ જીતી જશો. ધન શુક્લાલ આગે બડો, હમ તુમ્હારે સાથ હે. હમ સાથ સાથ હે. રામઠાલા, રામઠાલા. હા હું ખરેખર ચૂંટણી જીતી ગયો? અરે હાસો વળી, અને બેભાન તો પોપટલાલને થવું જોઈતું હતું, એના બદલે બેભાન તમે થઈ ગયા. બેના જલ્દી બહાર આવ,
જો બનેવીલાલ ભાનમાં આવી ગયા છે. અરે પણ હું બેભાન કેવી રીતે થયો? લોકોને આઘાત લાગે તો બેભાન થઈ જાય, અને તમે ખુશીને મારે બેભાન થઈ ગયા. ખુશીથી? રાજી ખુશીથી. અચ્છા અચ્છા, ક્યાં છે, ક્યાં છે, ક્યાં બધા આપણા સોસાયટીના સભ્યો? હે, બધા હેમ કેમ તો છે ને, મારે એક એક કરીને બધાને મળવું છે. બસ આ એકને છોડીને એક એક કરીને બધા ઘરે ગયા. આ એક બે વાળાને જ રાખ્યા? બને વિલાલ, પણ એ બધાની ચિંતા તમે શું કામ કરો? અરે અમથાલાલ, એ તમને નહીં સમજાય. અરે આ બધા સભ્યોની ચિંતા હું નહીં કરું તો બીજું કોણ કરશે? કેમ, એ લોકોની ચિંતા કરો, તમે કઈ ઠેકો લઈ રાખ્યો છે? અરે વિજય, નહીં તું નહીં, વિજય એટલે વિજય. આ ચૂંટણી જીત્યા પછી હવે હું બન્યો છું શું? તમે ચૂંટણી લડ્યા? અરે બાપુજી, તમે આમને ક્યાં પૂછો છો? તમે આપની સોસાયટીના એટલે કે શ્વેતા સોસાયટીના સેક્રેટરી બની ગયા છો. અરે શ્વેતા, કઈ સમજાય છે? ના, તમારું નામ વિજય રાખો. અરે શું આ કરો? જરે શ્વેતા સોસાયટીના સભ્યોની ચિંતા હું નહીં રાખું તો બીજું કોણ રાખશે? એ બાપુજી, સારું છે કે તમે આપણી સોસાયટીના જ સેક્રેટરી બન્યા છો. એટલે દેશના વડાપ્રધાન બન્યા હોત તો? તો શું? તો શું શું? કરોડો લોકોની ચિંતામાં બાપુજી નું શું થાત? હવે બહાર નહીં આવતી. બંને વિલાલ ફરીથી બેભાન થઈ ગયા. જાગો.